વિદ્યાર્થી મિત્રો, આપણે છે આપણું ચેપ્ટર નંબર 7 શેર મૂડી અને શેરના પ્રકારો છે ભણતા હતા. એમાં આજે ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર છે એનો તફાવત છે એ આપણે આગળના લેક્ચરમાં ભણી ગયા હતા, એ વખત રિવિઝન કરી લઈએ. તો ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર છે, તો પહેલાં તો તમને એ ખ્યાલ હોવો જોઈએ ઇક્વિટી શેર કોને કહેવાય, પ્રેફરન્સ શેર કોને કહેવાય. ઇક્વિટી શેર છે જેની જરૂરિયાત ક્યારે પડે છે, ડિવિડન્ડનો દર કેટલો હોય છે, અધિકાર એને શું હોય છે, કોનામાં જોખમનું પ્રમાણ વધારે, રોકાણકારો કેટલા હોય છે, બજાર ભાવ અનુસાર જે ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર છે એની જરૂરિયાત કેવી હોય છે એ તમને ખ્યાલ હશે. તો ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર છે એનો તફાવત તમને આપોઆપ આવડી જાય. તો એ છે આપણે આગળના લેક્ચરમાં જોયો હતો કે ઇક્વિટી શેર છે વધારે જોખમકાર છે અને પ્રેફરન્સ શેર છે એ ઓછા, કેમ કે એમાં છે એ સ્થિર કિંમત હોય છે જે બહાર પાડવામાં આવે છે. ઇક્વિટી શેર હોલ્ડરો છે એમાં ઇક્વિટી શેરની વર્તમાન કિંમત છે બદલાતી રહે છે, અને જ્યારે છે પ્રેફરન્સ શેરની છે કિંમત બદલાતી રહેતી નથી, સ્થિર ભાવે. પછીનો છે આપણો પોઈન્ટ 7.6 જે આપણા અભ્યાસક્રમમાં નથી. તો આપણે છે 7.7 શેરનું ડીમટરીલાઇઝેશન એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. હવે શેરનું ડીમટરીલાઇઝેશન એટલે શું, પાછો પ્રશ્ન થતો હશે. તો હવે જો ડીમટરીલાઇઝેશનમાં છે ને ડીમેટ ખાતાની જરૂરિયાત પડે. ડીમેટ ખાતું શેના માટે ખોલાવવાનું હોય, ડીમેટ ખાતું છે શેર માટે ખોલાવવાનું હોય છે. તો જો શેરની માલિકીનો હક, પ્રાથમિક પુરાવો, શેર પ્રમાણપત્ર છે. હવે જો પહેલાં તો છે શેરનો માલિકીનો હક, એટલે કે શેર છે તમારે પહેલાં તો જોઈએ. તો શેર જરૂરી છે એટલા માટે તમારે ડીમેટ ખાતું ઓપન કરવું જરૂરી છે. ડીમેટ ખાતું નહીં હોય તો તમને શેર મળશે નહીં, એટલા માટે માલિકીનો હક ધરાવવા માટે પહેલાં તો તમારે શેરનું પ્રમાણપત્ર જોઈએ. પછી મૂળ પ્રમાણપત્ર ગુમ થઈ જાય અથવા તો ચોરાઈ જાય, નાશ પામે, બગડી જાય, ફાટી જાય, ત્યારે ડુપ્લિકેટ પ્રમાણપત્ર મેળવવા માટે શેરહોલ્ડરે લાંબી અને ખર્ચાળ વિધિમાંથી પસાર થવું પડતું હતું. વળી ફેરબદલી ફોર્મમાં જો સહી ન મળતી આવે, ખોટી સહી કરીને ફેરબદલી કરવામાં આવે, તેમજ ટપાલ મારફતે સમયસર ન મળે, ત્યારે શેરની લે વેચણીમાં મુશ્કેલીઓ ઊભી થતી હતી. આવી મુશ્કેલીઓના નિવારણ માટે શેરનું ડીમટરીલાઇઝેશનની પ્રથા અમલમાં આવી. એટલે કે તમારે છે હવે ક્યારેક છે, જો પહેલાં છે ડીમટરીલાઇઝેશન નહોતું તો કે ત્યારે શું થતું કે કોઈ પણ કંપની છે શેર બહાર પાડે તો અથવા તો છે કોઈની શેરનું પ્રમાણપત્ર આપ્યું હોય, ખોવાઈ ગયું હોય, ગુમ થઈ ગયું હોય, તો જે વ્યક્તિ લઈ જાય એ વ્યક્તિ શેર છે એ લઈ શકે છે. એની સહી ન મળતી આવતી હોય, ખોટી સહી કરી હોય, તો આવી બધી મુશ્કેલીઓ થતી હતી. પણ જેના કારણે છે શું કર્યું, ડીમટરીલાઇઝેશન કર્યું. ડીમેટ એટલે કે ડીમટરીલાઇઝેશન એવી વ્યવસ્થા જે ભૌતિક શેર પ્રમાણપત્રને ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં રૂપાંતર કરવામાં આવે છે, જે માટે રોકાણકારો ડિપોઝિટરી પાર્ટિસિપેટ પાસે ડીમેટ ખાતું ખોલાવવું પડે છે. એટલે કે ઓનલાઈન પ્રક્રિયા, જે ઓનલાઈન પ્રક્રિયા એટલે કે બેંકમાં ખાતું, ડીમેટ ખાતું ઓપન કરવામાં આવે છે જેમાં તમારા જે શેર છે એને રાખવામાં આવે છે, એટલે કે કોઈ ચોરાઈ ન જાય અને તમારી પાસે સેફ પડ્યા રહે. 1992માં સેબી સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાની રચના થઈ. ખાસ યાદ રાખવાનું છે સેબીનું પૂરું નામ થઈ અને જેની મુખ્ય ઓફિસ મુંબઈમાં છે. એ પણ યાદ રાખવાનું છે કે સેબી છે જે શેર અંગેની છે કાર્યવાહી કરે છે, શેર વિશેની માહિતીઓ મોકલે છે, આપે છે, તો એ ક્યાં આવેલી છે, તો એ મુંબઈમાં આવેલી છે. એની સ્થાપના ક્યારે કરવામાં આવી છે, તો એની સ્થાપના 1992. સેબીના કાયદા મુજબ શેર બજારમાં શેરની લેવેચ કરનાર વ્યક્તિએ ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ પાસે ડીમેટ ખાતું ખોલાવવું ફરજિયાત છે. હવે જો જે વ્યક્તિએ ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ છે એ વ્યક્તિએ શું કરવાનું છે, એટલે કે શેર ખરીદ્યા છે એને જરૂરી છે પહેલાં તો ડીમેટ ખાતું ખોલાવવું. ક્યાં ખોલાવવું તો એ પ્રશ્ન થાય. તો ડીમટરીલાઇઝેશન એવી પ્રક્રિયા જેમાં રોકાણકાર પોતાના ભૌતિક શેર ઇલેક્ટ્રોનિક સ્વરૂપે પોતાના ડીપી એટલે કે ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ ખાતામાં જાળવે. ભારતમાં બે પ્રકારની આવી સંસ્થા છે, NSDL અને CDSL. આ સંસ્થા રોકાણકારના શેર, બોન્ડ, સિક્યુરિટીઝ સાચવીને રાખવાની જવાબદારી સંભાળે છે અને આ સંસ્થાને થાપણ સાચવનાર એજન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સંસ્થા વતી સરકારી અને ખાનગી બેંકો તેમજ અન્ય નાણાકીય સંસ્થાઓ ડીમેટ ખાતું ખોલે છે. હવે ડીમેટ ખાતું ક્યાં ખોલાવવાનું હોય, તો જો ડીમેટ ખાતું છે શેર બજારની જે માર્કેટિંગની છે સંસ્થાઓ હોય એની હેઠળ જે કાર્ય કરતી સંસ્થાઓ હોય એમાં છે શેર માટેનું જે ખાતું ખોલાવવામાં આવે છે. હવે ડીમેટ ખાતું ખોલાવવા માટે તમારે શું શું વસ્તુઓની જરૂર પડશે,
तो पहला तो तमारे बैंक छे जे बैंको नाणाकीय संस्थानो संपर्क करवानो, पछी एमां जे आपेल अरजी फॉर्म छे एनी विगतो भरवानी होय, अने एमां दस्तावेजो शुं आपवाना होय तो के पान कार्ड छे, रहेठाणनो पुरावो, ओळखपत्र, इन्कम टेक्स भरता होय तो एनुं रिटर्न, पासपोर्ट साइजना फोटा अने अरजी साथेनी नॉन ज्युडिशियल स्टेम्प पेपर, ग्राहक करार એટલે ક્લાયન્ટ અગ્રીમેન્ટ કરાવવાનો હોય છે કે તમે છે એ ક્લાયન્ટનો અગ્રીમેન્ટ કરવાનો કે અમારા શેર છે એ ખરીદવા છે. તો તમારે ડીમેટ ખાતું ખોલાવવું હોય તો તમે જે આ બધી વસ્તુઓ લઈને જાઓ તો તમારે જે ડીમેટ ખાતું છે ઓપન થશે. હવે ડીમેટ ખાતાના ખર્ચાઓ કેટલા છે? પહેલાં તો ડીમેટ ખાતું છે એના ખર્ચને ચાર ભાગમાં વહેંચી શકાય. પહેલું છે એકાઉન્ટ ખોલવાનો ખર્ચ, પછી છે વાર્ષિક જાળવણીની ફી અને કસ્ટોડિયન ફી, અને પછી છે જે કરાર કરે છે એની ફી. તો એકાઉન્ટ ખોલાવવાનો ખર્ચ એટલે કે કેટલીક બેંકો આ ખર્ચ લે છે અને કેટલીક બેંકો આ ખર્ચ લેતી નથી. વાર્ષિક જાળવણી એટલે કે તમારો છે ડીમેટ ખાતાનો જે તમે શેર રાખ્યા છે અંદર એનો મેન્ટેનન્સ ચાર્જ લેવામાં આવે છે. પછી ડીમેટ ધારકના ખાતકમાં કેટલા શેર છે એના આધારે દર મહિને ફી ભરવાની હોય છે એટલે કે કસ્ટોડિયન ફી કહેવાય છે. અને જ્યારે શેરની લે વેચાણગીના જે સોદાઓ થાય છે તેના આધારે ફી, એટલે કે તમે શેર છે આજે ખરીદ્યો અને કાલે વેચી દીધો તો તમારા ખાતામાંથી જે લે વેચ થાય છે એની ફી પણ તમારે ચૂકવવાની હોય છે. એટલા માટે એના છે ચાર પ્રકાર છે. એકાઉન્ટ ખોલાવવાનો ખર્ચ છે, ચાર પ્રકારના ખર્ચાઓ, બીજો વાર્ષિક ફી છે અને વાર્ષિક જાળવણી કરે એનો ફી, કસ્ટોડિયન ફી અને જે કરાર કરે છે જે અમુક લે વેચ થાય છે સોદાઓની ફી. હવે ડીમેટ ખાતું ખોલાવવાના આપણને ફાયદાઓ શું છે? તો એનો પહેલો ફાયદો છે કે શેર લે વેચની પ્રક્રિયા સરળ, ચોક્કસ અને ઝડપી બને છે. એટલે કે આપણે જોઈએ છે ઇલેક્ટ્રોનિક સાધન દ્વારા, મોબાઈલ દ્વારા છે તમે ગમે ત્યાં કોઈ દુનિયાના કોઈ પણ ખૂણેથી શેર છે ખરીદો છો, વેચો છો, તો એની પ્રક્રિયા સરળ અને ઝડપી બની છે. દલાલી ઓછી ચૂકવવી પડે અને શેરનો વેપાર ખર્ચ પણ ઓછો થશે. શું થાય? દલાલી ઓછી ચૂકવાય અને એનો વેપાર ખર્ચ પણ ઓછો થાય. એટલે કે દલાલી છે જો હવે તમે પ્રમાણપત્રક દ્વારા જે શેરની ખરીદ વેચણી કરતા હોય તો દલાલી ચૂકવવી પડે, પરંતુ હવે તો તમને તમારું ખાતું જ ડીમેટ ખાતું જ તમે ઇલેક્ટ્રોનિક સાધનનો મદદ કરી અને ડીમેટ ખાતામાંથી શેરની લે વેચણી કરો છો. શેર પર લોન મેળવવા માટે તારણ કે ગીરવી મૂકી શકાય છે. તરત જ ડીમેટ ખાતામાં શેર જમા થઈ જાય છે અને નાણાંની પ્રવાહિતા તમારી પાસે જ રહે છે. ખરીદતા માલિક હક મળી જાય છે અને એની ગૂંચવણની ચિંતા પણ રહેતી નથી. કંપની છે શેર બહાર પાડે તો તરત ડીમેટ ખાતામાં જમા થઈ જાય. શેર હોલ્ડર અને ડીમેટ હોલ્ડરોને કે બેંકોમાં ખાતું ખોલાવવા માટે ઓનલાઈન સગવડો આપે છે, જેનાથી શેરની વિગતોની માહિતી પણ અને શેરની છેલ્લી સ્થિતિ પણ જણાવી શકાય. હવે મ્યુચ્યુઅલ ફંડ માટે આ ખાતાનો ઉપયોગ કરી શકાય છે. જુઓ તમે છે ડીમેટ અથવા તો તમે ટીવીમાં એડવર્ટાઈઝ જોતા છો મ્યુચ્યુઅલ ફંડની છે, તમે ઇન્વેસ્ટમેન્ટ કરો તમારે એડવર્ટાઈઝ આવે છે, એ પણ આ ખાતામાં છે થઈ શકે છે. શેરની ફેરબદલીમાં ખોટી સહીથી ફેરબદલી, શેરની ચોરી, શેર ખોવાઈ જવાનો, આગથી નાશ પામવાનો, શેર ફાટી જવાના જોખમોથી નિવારી શકાય છે. હવે ડીમેટ ખાતા દ્વારા છે શેરની લે વેચ અંગેના વેપાર ઓનલાઈન થવાને કારણે બિન નિવાસી ભારતીયોને પોતાની બચતને ભારતની કંપનીઓના શેરોમાં રોકાણ કરવા માટે સહાય બને છે. એટલે કે તમે છે એ બિન નિવાસી ભારતીયો છે પોતાની બચતમાં ભારતમાં છે રોકાણ કરી શકે. હવે અમુક એની મર્યાદાઓ છે કે કેટલાક શેરો છે સટ્ટાકીય પ્રવૃત્તિને વેગ મળતા રોકાણકારોને નુકસાન થાય. એટલે કે શેર બજારમાં તો તમે જાણો છો કે કેવું હોય છે કે તમે છે શેર ખરીદ્યો છો તો તમને લાભ પણ થાય છે, ક્યારેક શેર છે કંપની બંધ થઈ જાય તો શેર છે સાવેનો ભાવ નીચો થઈ જાય તો તમને નુકસાન પણ થાય છે. એક પ્રકારનો સટ્ટાકીય પ્રવૃત્તિ છે. શેર બજારમાં ખૂબ ઓછા શેરોમાં રોકાણ કરનાર વ્યક્તિને ડીમેટ ખાતું ખોલાવવાની ફી, વાર્ષિક જાળવણી ફી, કસ્ટોડિયન ફી, શેરની લે વેચની ફી વગેરેને કારણે આ ખાતું મોંઘું પડે છે. સ્વાભાવિક છે કે આપણે શેરની લે વેચણી છે વધુ પ્રમાણમાં કરતા ન હોય તો આપણને છે આ બધી ફી છે મોંઘી પડે છે. છે વટાઓથી જે વર્તમાન પરિસ્થિતિમાં છે બહાર પાડવામાં નથી આવતા, તો આપણે છે એ અહીં સુધી આપણો જે અભ્યાસક્રમ છે આગળનું છે બોનસ શેર જે 7.9 એ આપણા અભ્યાસક્રમમાં નથી અને 7.10 એ પણ આપણા અભ્યાસક્રમમાં નથી. એટલા માટે આપણું ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. તમારો કોર્સ પણ SPનો છે અહીંયા આપણે પૂર્ણ થાય છે. તમારે હોમવર્કમાં છે એ સ્વાધ્યાય છે, એના પ્રશ્નો છે તમારી ફેરબુકમાં છે એ લખવાના રહેશે. ઓકે, થેન્ક યુ, આભાર.